नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय हळवद आप सबनु हार्दिक स्वागत करे छे। धोरण 10 संस्कृत विषय में आपणे छठो गद्य पाठ काष्ठखंड लाकड़ानो टुकड़ो पाठ विषय अभ्यास करी रह्या छीए। अगाउना विडियो में आपणे आ पाठमांथी लाकड़ाना टुकड़ाने दरिया सुधी पहोंचता विघ्नोमांना त्रण विघ्नो किनारा साथेनुं जोडाण, पारनी अधिकता अने वमळमां फसावुं, तो ए त्रणेય विघ्नो प्रमाणे माणसना जीवनमां ए शुं भाग भजवे छे। માણસના જીવનમાં કિનારા સાથેનું જોડાણ એટલે કે જે સતત ખાવા પીવામાં કૂંઘવામાં વ્યસ્ત રહે છે, ભારની અધિકતા એટલે કે સામાજિક જવાબદારીઓનો બોજો જેના પર વધારે છે તેવા વ્યક્તિઓ, અને આવર્તપાત એટલે કે ચોરી કરવી, જુગાર રમવો, દારૂ પીવો કે તમાકુનું સેવન કરવું જેવા ખરાબ વ્યસનોમાં પડેલા વ્યક્તિઓ છે તેમાંથી બહાર આવી શકતા નથી અને તેમની પ્રગતિ થતી નથી। ત્યાર પછી આગળનો છેલ્લો એક ફકરો આપણે બાકી છે, પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ। પરિવારાત પરિવારથી મુખત્વમ એટલે કે વિમુખ થવું, એનાથી મુખ ફેરવવું અથવા તો એનાથી અલગ થવું એના અર્થમાં, જેમ લાકડાનો ટુકડો છે એને દરિયા સુધી પહોંચવું હોય તો એ નદીના પ્રવાહથી અલગ પડી જાય તો પોતે દરિયા સુધી પહોંચી શકતો નથી, તેમ માણસના જીવનમાં પોતે પોતાના કુટુંબના સભ્યોથી પોતાના પરિવારથી અલગ થઈ જાય એ જ નદીના પાણીથી વિયોગ એટલે કે અલગ થવાનું કે વિખૂટું થવાનું છે। પરિવારથી વિમુખ થવું એ જ નદીના પાણીથી વિખૂટું થવાનું છે। સામાન્યતયા પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ। સામાન્યતયા સામાન્ય રીતે પરિવારે નિવસંત પરિવારમાં નિવસંતઃ એટલે રહીને જ નિવાસ કરીને અથવા તો રહીને, સામાન્ય રીતે પરિવારમાં રહીને જ વયમ આપણે સંસાર સાગર પ્રાપ્તુમ મેળવવા અથવા તો પ્રાપ્ત કરવા સમર્થા એટલે કે સક્ષમ અથવા તો સમર્થ ભવામહ એટલે કે બનીએ છીએ। ભવામહ શબ્દ છે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનો શબ્દ છે, મી વહ મહ આપણે શબ્દ આવે કોષ્ટક આવી ગયા પ્રત્યયો, ભવામહ એટલે કે મી વહ મહ ઉત્તમ પુરુષ બહુવચન વર્તમાન કાળ પરસ્મય પદ એટલે બનીએ છીએ। પરંતુ યદિ કશ્ચિત જનઃ, પરંતુ યદિ જો કોઈ માણસ સ્વાર્થવશાત સ્વાર્થને કારણે ક્રોધવશાત વા અથવા ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતિ, પરિવારાત પરિવારથી પ્રતિમુખ એટલે કે વિમુખ થાય છે, કદાચ ક્રોધમાં આવી જઈને પરિવારમાં રહેતા લોકો આપણે જોયા છે, ખાસ તો અત્યારે સંયુક્ત કુટુંબ ઓછા હોય, વિભક્ત કુટુંબ મોટે ભાગે ક્યારેક ને ક્યારેક ઘરમાં મન મોટાવરે ઝઘડાઓ થતા જ હોય, ક્યારેક પોતાનો સ્વાર્થ હોય તો ક્યારેક ક્રોધને કારણે, એટલે એકબીજાના સભ્યો સાથે કુટુંબમાં રહેતા એટલે અણબનાવ બને સ્વાભાવિક છે। પરંતુ કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થાય છે, ભવતી વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચનનો શબ્દ, મી વહ મહ સીત હથ અને અન્ય પુરુષ એકવચનમાં આવે તી, ભવતી બને છે કે થાય છે। સહ અપી સોડ અપી છે, આ સંધિ છૂટી પડે છે, સહ અપી તે પણ નદી જલ વિયુક્ત પરિવારના પ્રેમથી વિયુક્ત હ એટલે કે વિખૂટો પડેલો અથવા તો અલગ થયેલો, કદાચ કોઈક માણસ સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પરિવારથી અલગ થાય છે તો તે પણ પરિવારના પ્રેમથી અલગ થયેલો। કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, કદાચિત અપી ક્યારેય પણ જ્ઞાનેન એટલે કે જ્ઞાન અને સુખેન એટલે કે સુખથી, પૂર્ણમ એટલે ભરપૂર, જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતી, આનંદમય સંસાર સાગર ન પ્રાપ્નોતી એટલે કે મેળવતો નથી અથવા તો પ્રાપ્ત કરતો નથી
એટલે ચોથું વિઘ્ન છે જે નદીના પાણીથી વિખૂટા પડવું, કાષ્ટખંડને રત્નાકર મનાતા સાગર સુધી પહોંચવા માટેનું. એમ માણસના જીવનમાં એ પ્રવાહથી વિખૂટા પડવું એટલે કે પોતાના પરિવારથી, પોતાના કુટુંબના સભ્યોથી અલગ થવું, પોતે પોતાનો સ્વાર્થ હોય કે ગુસ્સામાં ને ગુસ્સામાં એ પરિવારથી વિમુખ થાય છે તો તે ક્યારેય પણ પોતાના પરિવારના પ્રેમથી અલગ થયેલો વ્યક્તિ છે. જ્ઞાન કે સુખથી ભરપૂર સુખી જીવન જીવી શકતો નથી અથવા તો આનંદમય જીવન મેળવી શકતો નથી. ચતુર્ભ્યઃ વિઘ્નેભ્યઃ રક્ષિતા. ચતુર્ભ્યઃ એટલે કે ચાર પ્રકારના વિઘ્નેભ્ય રક્ષિતા, વિઘ્નોથી રક્ષિતા એટલે કે રક્ષાયેલા અથવા તો બચેલા. જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ. લોકો જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસારરૂપમ સમુદ્રમ, આનંદમય સંસારરૂપી સાગર અવશ્યમ પ્રાપ્નુવંતી, જરૂર પ્રાપ્ત કરે છે. પ્રાપ્નુવંતી વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચનનો શબ્દ છે. અંતિ પ્રત્યય જરૂર પ્રાપ્ત કરે છે. ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસારરૂપી સાગર જરૂર પ્રાપ્ત કરે છે. ચારે ચાર વિઘ્નો છે એ વિઘ્નોમાંથી માણસ જો બચે તો પોતે સુખી જીવન જીવી શકે છે. આખું વિશ્વ છે એને એક દરિયા સાથે, સંસારને એક સમુદ્ર સાથે સરખાવ્યું. જો પ્રત્યેક વ્યક્તિએ સુખી જીવન જીવવું હોય તો આવા વ્યસનોમાંથી અથવા તો આવા વિઘ્નોમાંથી પોતે બચી શકે, બચે તો જ પોતે સુખી જીવન જીવી શકે છે. એક તો પોતાના પરિવારના સભ્યો સાથે રહે, એનાથી અલગ થાય તો પોતે સુખી થઈ શકતો નથી. સામાજિક જવાબદારીઓમાં પોતે પોતાની શક્તિ કરતાં વધારીને ખર્ચાઓ ન કરે, જેટલી ચાદર છે એટલા જ પગ ફેલાવે, એટલે કે સામાજિક જવાબદારીઓનો બોજો પોતાના ઉપર ન પડે અને પોતે શક્તિનું અતિક્રમણ કરીને ખર્ચાઓ ન કરે તો પોતે સુખી જીવન જીવી શકે છે. સાથોસાથ આવર્તપાત વમળમાં ફસાવું, ટૂંક નોંધમાં એ પ્રશ્ન ખાસ પૂછાય છે. આવર્તપાત વિઘ્ન સમજાવો, આવર્તપાત એટલે કે વમળમાં ફસાવું, એના વિશે આપણે લખી શકીએ કે જેમ લાકડાનો ટુકડો છે વમળમાં ફસાય તો એક જ જગ્યાએ ચોમેર ફર્યા કરે છે, એમ માણસના જીવનમાં વમળમાં ફસાવું એટલે કે ચોરી કરવી કે દારૂ ઉપયોગ, જુગાર રમવો જેવા વ્યસનોમાં ફસાવું. એવા વ્યસનોમાં પડેલા વ્યક્તિઓની પ્રગતિ થતી નથી, તેઓ જીવનમાં આગળ વધી શકતા નથી અને હતા ને ત્યાં ને ત્યાં. એટલે એ ટૂંક નોંધ ખાસ તો પૂછાયેલી છે. અને બીજા પ્રશ્ન જે છે એ લાકડાના ટુકડાને દરિયા સુધી પહોંચવા માટેના ચાર વિઘ્નો, ખાસ ગુજરાતી પ્રશ્નમાં એ વધારે પૂછાય છે. એટલે આ ચાર પ્રકારના વિઘ્નો છે. આળસુ વ્યક્તિઓ છે, કિનારા સાથેનું જોડાણ કે ખાવા પીવામાં ઘૂંઘવામાં વ્યસ્ત રહેતા હોય એવા આળસુ વ્યક્તિઓ પણ જીવનમાં સુખી થતા નથી. તો આપણે પણ સુખી થવા માટે પ્રત્યેક વ્યક્તિ આવા વિઘ્નોમાંથી બચવું જોઈએ તો જ પોતે સુખી જીવન જીવી શકે છે. છેલ્લા ફકરાનું ભાષાંતર બોલું છું, બધા તમે સાથે મનમાં બોલજો. પરિવારથી વિમુખ થવું એ જ નદીના પાણીથી વિખૂટું થવાનું છે. સામાન્ય રીતે પરિવારમાં રહીને જ આપણે સંસાર સાગર મેળવવા સક્ષમ બનીએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થાય છે તો તે પણ પરિવારના પ્રેમથી અલગ થયેલો, ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસાર સાગર મેળવતો નથી. ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસારરૂપી સાગર જરૂર પ્રાપ્ત કરે છે. બરાબર છે. અહીં આપણો છઠ્ઠો પાઠ પૂર્ણ થાય છે. એકવાર આ પાઠનું, આખા પાઠનું રિવિઝન કરી લઈએ એટલે જેથી કરીને ફરીથી એકવાર આ પાઠ રિવિઝન થઈ જાય. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહમાં વહી જતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહે છે, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગમાં
કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવવું અને નદીના પાણીથી વિખૂટા થવું, જો આ ચાર વિઘ્ન ન હોય ત્યારે જ ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જ છીએ, આપણું જીવન જ નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે, ત્યાં પ્રેમરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડારૂપે રહેલા આપણે સુખથી ભરપૂર સંસારરૂપી સાગર જરૂર પ્રાપ્ત કરી શકીએ, જો આ ચાર વિઘ્ન ન હોય તો. જીવનમાં કેવા કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરરૂપ છે. કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, છતાં પણ તેમાં સતત જોડાયેલા રહેવું વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું અને એ વિઘ્નરૂપ બને તો લાકડાના ટુકડા રૂપે રહેલા આપણે સુખરૂપી સાગર પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે, જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા હોય છે, પરંતુ તે શક્તિ કરતાં વધારીને ન થાય. જે લોકો પોતાની શક્તિ કરતાં વધારીને સામાજિક વ્યવહાર કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસાર સાગર મેળવી શકતો નથી. મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન કરવું, ચોરી કરવી વગેરે જેવા ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ સમાન છે. એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો સતત કરવાના હોય છે. જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે, તેમની પ્રગતિ અટકી જાય છે, પછી તેઓ સુખરૂપી સંસાર સાગર પ્રાપ્ત કરી શકતા નથી. પરિવારથી વિમુખ થવું એ જ નદીના પાણીથી વિખૂટું થવાનું છે. સામાન્ય રીતે પરિવારમાં રહીને જ આપણે સંસાર સાગર મેળવવા સમર્થ બનીએ છીએ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થાય છે તો તે પણ પરિવારના પ્રેમથી અલગ થયેલો, ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસાર સાગર મેળવતો નથી. ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન અને સુખથી ભરપૂર આનંદમય સંસારરૂપી સાગર જરૂર પ્રાપ્ત કરે છે. બરાબર છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર જોઈશું.